વડોદરામાં આજથી કેટલ પોલીસીનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. મનપાની ટીમોએ પોલીસ જવાનોને સાથે રાખી અને કામગીરી શરૂ કરી દીધી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 11 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે, જેને લઈ અને માલધારીઓએ વિરોધ પણ નોંધાવ્યો છે અને લોકોએ સરકાર પાસેથી શહેરની બહાર જમીન ફાળવવા અંગેની માંગ પણ કરી છે અને માલધારીઓએ આક્ષેપો પણ કર્યા છે કે એક વર્ષ પહેલા પૈસા ભર્યા હોવા છતાં પણ જમીનની ફાળવણી કરવામાં નથી આવી. ત્યારે માલધારીઓ કહી રહ્યા છે કે સત્તાધારી પક્ષ કરતા મુસ્લિમો પણ સારા રહ્યા છે અને હાઈકોર્ટે નિર્ણય લેતા પહેલા અમારી વેદના સાંભળવી જોઈતી હતી અને આજ મુદ્દે મેયરનું નિવેદન પણ સામે આવ્યું છે. 12 વાગ્યા સુધી શહેરમાંથી 11 પશુઓને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે ઢોર પકડવામાં જે અડચણ ઉભી કરશે તેનો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. જે કેટલ પોલિસી દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી, આજ સુધીમાં 255 જેટલા કેટલ પકડ્યા છે, જેમાં લગભગ 11 જેટલી FIR કરવામાં આવી હતી, જેમાં 7 FIR છે તે બીજી વખત અને 4 જેટલી છે તે ફર્સ્ટ ટાઈમ કરવામાં આવી છે અને 935 જેટલા ઢોરોને ટેગિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે 2000 જેટલા પેમ્પલેટ્સ પશુપાલકોને લોકજાગૃતિ માટે અને એમને આખા પ્રોસિજરમાં શું ફોલો કરવાનું છે, કયા નીતિ નિયમોને ફોલો કરવાના છે એના માટે 2000 જેટલા પેમ્પલેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. સિટી વડોદરા, વડોદરામાં આજથી કેટલ પોલિસીનો અમલ થયો છે અને રખડતા ઢોર પાર્ટીઓ આજે જે વડોદરા શહેરમાં ઢોર રસ્તા પર રખડી રહ્યા છે એને પકડી રહી છે, ત્યારે આપણે મંતવ્યની ટીમ રિયાલિટી ચેક માટે વારસિયા પહોંચી હતી અને અહીંયા ઢોર પાર્ટી ઢોરોને પકડી રહી હતી, ત્યારે પશુપાલકોએ પણ તેમનું મંતવ્ય રજૂ કરવાની વાત કરી છે. ત્યારે મંતવ્યની ટીમ પશુપાલકોનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરશે. રખડતા ઢોરોના કારણે લોકોનું મૃત્યુ થાય છે. હાઈકોર્ટના અમલ બાદ, હુકમ બાદ વડોદરા મહાનગરપાલિકાએ આજે કેટલ પોલિસીનો અમલ કર્યો છે. શું કહેશો? પબ્લિકનું મૃત્યુ થાય છે એનો એ તો અમને બી અફસોસ છે, પણ જ્યારે ગૌચર વેચાઈ ગયા તારે ને, પણ બીજું શું છે કે આ બધી ગાય કયા રસ્તે જાય છે એ કોઈ જોવે છે? આ બધી ગાય અવરા રસ્તે જાય છે, એનું કોઈ નિરાકરણ કર્યું? ડબ્બામાં કેટલી ગાય મરી જાય છે એનું તમે ટોટલ મારો કે કેટલી ગાય દરરોજની મરી જાય છે અને ગાયને કહે છે ગૌ માતા. મુસલમાન સારા કહેવાય, આ તો હિન્દુ આપણા ગાયોને અવરા રસ્તે મોકલે છે અને ભૂખી મારે છે ડબ્બામાં. પાંજરાપોરમાં કેટલી ગાયો મરે છે એ તમે જુઓ, એ તો તમે જોતા નહીં મીડિયાવાળા. પહેલા તમે આ લોકોની પાછળ થઈ ગયા છે કે ભાઈ ચલો આ લોકો શું કામગીરી કરે છે. મેન વસ્તુ વસાહત છે, વસાહતના અમારા પૈસા જમા છે એ તમે મીડિયાવાળા જઈને જોજો કે ભાઈ આ લોકોના જમા થતા હતા ટ્રેઝરીમાં કે આટલા વર્ષોથી કામ કરો છો તમે, તો પછી આગળ વાત કરો કે બીજા જે પૈસા ભરવાના થાય અમે ભરવા તૈયાર છે, પણ અમને વસાહત આપો. પશુપાલકો મીડિયા પર આક્ષેપ કર્યો છે, મીડિયા પશુપાલકોનું મંતવ્ય બતાવતું છે. આજે મહત્વની બાબત આવી કે વડોદરા મહાનગરપાલિકાએ વસાહતના નામે પણ પૈસા ઉઘરાવ્યા છે પણ પશુપાલકો માટે વસાહત નથી બનાવી. આનો જવાબ મેયરશ્રી અને શાસક પક્ષે આપવો રહ્યો. માતા કે જે એને રાજકારણ રમવાનું હોય ત્યારે ગાયની પૂજા કરે છે, પરંતુ આ જ શાસકોના કારણે કેટલી ગાયોના મૃત્યુ થયા છે, હવે આનો જવાબ મેયરે આપવો રહ્યો. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.